આપણું લેવલે જોવું જોઈએ પછી જરા અમારે એક જુવાની હમણાં જોવા જતો તો બધી તે મને કે મને ગમતું નથી એનો આમ નથી ને તેમ નથી ને હાઈટ ઓછી છે ને ભણતર ઓછું મેં કીધું બહુ કરીમાં નતર હાવ રહી જાય આયા અહીંયા મેં કીધું જે આવું બહુ કરવા રહ્યા ને એને એક્સપ્રેસ તો વહી ગયું બસો પણ ખટારાઈ વહી આવી ગયા બહુ બહુ આવી ડિમાન્ડો ન રાખો સાનું મનું આપણા લેવલે એક્સેપ્ટ કરો આ બહુ ડિમાન્ડો હતી એમાં સમાજ દુઃખી છે બહુ સમાજ દુઃખી છે આને કારણે મારે આમ નથી મારે તેમ મારે છોકરા હારા નથી આમ નથી તેમ નથી કેટલી અપેક્ષાઓ છોકરાઓ પાસે કેટલી કેટલી અપેક્ષાઓ રાખે છોકરો આમ ભણવો જોઈએ ને તેમ ભણવો જોઈએ ડૉક્ટર ડોક્ટર થાવો પણ એનામાં કંઈક દૈવત હોવું જોઈએ આ અમારે એક છોકરો છે આ જો મોટે એને તબલામાં બેહાડ્યો એને પ્રેક્ટિસ કરવી ગમે જ શું કરો તમે કયો ભાઈ એને પ્રેક્ટિસ કરવી ગમે કીધું તું મોટે મન કે તને ગમે મન મન કે ગમતું કીધું આપણે નિરાયતે ભગવાનનું ભજન કરો રોટલા આપણે ટેન્શન મેં તો કઈ ટેન્શન નોટ લેવું એટલે ટકા કર્યા હવે એનામાં હોય જ નહીં ભાઈ અમુકમાં જો આ અમારે સંકિર્તન સ્વામી છે તેને કેવું ન પડે એની રીતે પ્રેક્ટિસ કર્યા કરે આજે તબલા કેવા વગાડે છે હોય દૈવત ભાઈ દૈવત હોય તો એ કરે ન હોય તો ન દીવામાં તેલ જ ન હોય તમે કેવો ભડકો કરવો હશે ક્યાં જ થાય આખા ગામમાં પ્રકાશ પાથરો હશે એમ ક્યાંથી પથરાય જોઈ લેવું પડે કે આપણા દીવા દીકરા રૂપી દીવામાં તેલ કેટલું છે જો આ મારા નિર્ગુણ સ્વામી છે આમ મારે મોટા મારાથી એક વર પણ હવે એને શું છે કે ભૂલકનો સ્વભાવ મેં એને કાંઈ બી કીધું તે ભૂલી જાય અને મને ભૂલી જાય એટલે જરાક ઓલું તો થાય પણ હવે કરવું હું પછી અમે પચી વર્ષથી આ ભેગાડી મેં પછી એક્સેપ્ટ કરી લીધું ભવે ભૂલાઈ જાય છે તો આપણે શું કરવું હવે એ અને અમારો ઓલો મોટો વાહેવાળો છોકરો બેઠો એ બેયને ને ભૂલકનો સ્વભાવ એમાં એક દિવસ ઈવડાય કે આયુર્વેદનું પુસ્તક વાંચ્યું અને એમાં લખ્યું હતું કે હાંજે બદામના પાંચ પાંચ દાણા પલાળી દઈને સવારે હવારે ખાય તો બુદ્ધિ વધે ને યાદશક્તિ વધે એ નિર્ગુણ સ્વામીવાળા મોટેને હોય પોઈ તે મોટે હાંજે પલાળવાનું જ ભૂલી જાય એક બે દી ભૂલી ગયો ને એટલે એક દી હવારમાં વહેલો ઉઠીને એને એમ થયું કે મારું ભૂલાઈ ગયું છે ને સ્વામી ખીજા તેણે સવારે ઊઠીને પલાળી દીધી બદામ તે પાછું દેવાનું ભૂલી ગયો તો આનું શું કરો ભાઈ પછી એક્સેપ્ટ કરી લેવાય આપણે કે ભાઈ આમ જ હોય એટલે આ તમે ઝાઝા દુઃખી થાવશો આવી રીતે અપેક્ષાઓમાં મારે તમને કહેવું છે હોય તો જરૂર સારું પણ ન હોય તો પછી એક્સેપ્ટ કરો એક બેન હાજે બેઠ આ આ તમે જો અટાણે બોર્ડની પરીક્ષાઓ આવે ને હમણાં પંદરે શરૂ થાય દસમાની બારમાની જરૂર હું એવું નહીં કહેતો હું આ લોકોને રોજ ટ્રેનિંગ દીધા કરું રોજ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ટકોર કીધા જ કરું કાંઈ પી ભૂલ કરે તરત કીધા જ કરું કીધા એ આપણી ફરજ છે પણ છતાંય પછી એનામાં અમુક ન હોય તો એ આપણે એક્સેપ્ટ કરી લેવું પડે અને દુઃખી ન કરાય બોર્ડની પરીક્ષા આવે આપણે છોકરાને આખું વરફ પ્રેરણા દેવી જોઈએ ભણવાનું કહેવું જોઈએ ધ્યાન દેવું જોઈએ ક્લાસીસ કરાવવા જોઈએ બધું કરાવવું જોઈએ હવે બધું જ કરાવ્યા પછી છોકરો થયો તો પણ દુઃખી ન થવું પછી એને એક્સેપ્ટ કરી લેવું પછી કેવું બેટા હવે જે થયું તે આવતા વર્ષે ધ્યાન હવે આપણે બધા જ પુરુષ પ્રયત્ન કર્યા પછી નિષ્ફળ થાય આ યુપીમાં ચૂંટણીમાં જે આ રહ્યા છે ઓછા એક પત્ની પતિ બેઠા હતા ને એટલે દસમાની ની બોર્ડ ની પરીક્ષા ગયેલી રિઝલ્ટ આવેલું બરોબર એટલે એની પત્ની એના પતિ ને વાત કરતી હતી કે હમણાં એ કે બારમાની પરીક્ષામાં કે આપડા બાજુવાળા ભાઈ છે ને એના છોકરાને કે સોમાંથી પંચાણું ટકા આવ્યા હી કે હે કે આ કે માંથી પંચાણું આવ્યા તેનો પતિ કે તે બાકીના પાંચ ક્યાં ગયા કે એ આપણો છોકરો લાવ્યો હીખે કે હે એ કે આપણો છોકરો લાવ્યો તેનો પતિ કે ધન સે આપણા છોકરાને કે જે બાજુવાળાનો છોકરો જે પાંચ ટકા નો લાવીએ કે એ આપણો છોકરો લઈ આવ્યો ઈ કે ધન સે એટલે પછી આમ આમ હાજી રહેવાનું હવે પછી આવવાનું તું રિઝલ્ટ આવી ગયું હવે પછી હું દુઃખી થઈને કામ ભાઈ એક્સેપ્ટ કરી લેવાનું પછી ખોટું ખોટું પછી ન દુઃખી થવાય જે હતું તે થઈ ગયું એક છોકરો બોર્ડ નું રિઝલ્ટ એટલે આવ્યો એટલે છોકરાને પપ્પા પપ્પાએ પૂછ્યું કે બેટા શું થયું પાસ થયો કે નપાસ તો કે છે કે પેલા ઓલા ડોક્ટર નહીં ડોક્ટરનો છોકરો નપાસ થયો એને પપ્પા કે પણ એ ભલે થયો તું પાસ થયો કે નપાસ તો કે ઓલા આપણા સોસાયટીમાં વકીલ રહે છે એનો છોકરો નપાસ થયો કે 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 તું પાસ કે ઓલા બાજુની સોસાયટીમાં જજ સાહેબ રહે છે ને એનો છોકરો નપાસ થયો કે પણ એ કે મૂરખ હું તને પૂછું છું તું શું થયો તો કે તમે ક્યાં અહીંયા અમેરિકાના પ્રેસિડેન્ટ છો તમારો છોકરો પાસ થાય હું નપાસ થયો ખોટું હું દુઃખી થાઉ એટલે તમારે બધાને મારે આ એટલા માટે કે હું ઘરમાં સુખી થવાની વાત કરું ભાઈ ભાભી જો બધું હરખું ન હોય ભાઈ જરાક એક્સેપ્ટ કરતા શીખો યુધિષ્ઠિરને દુર્યોધન કાંઈ હારો હતો તો એણે એક્સેપ્ટ કરતા શીખ્યું જરાક સમજી લેવું જોઈએ કે આવું બી થઈ શકે એક દુઃખી આપણે આમ થાય છે અપેક્ષામાં બીજું બીજાનું હારું જોઈને બહુ દુઃખી થયા કરીએ છીએ આપણે આપણા નોરમાં રહેવું જોઈએ કોઈ શ્રીમંતની બાય હોય ગમે એવા ઘરેણા પહેરી નીકળી હોય તો આપણે એમ ન સમજાય કે મારા પતિ હાવ ગરીબ છે ને મને કંઈ મળતું નથી એ શ્રીમંતની બાય માટે એનો પતિ રાજા હોય ને તો ગરીબની બાઈ માટે એનો પતિ રાજાનો પણ રાજા હોય ભાઈ એ શું થઈ ગયું એ હારા કપડાં પહેરી નીકળે એટલે એમાં હું કાંઈ આપણે દુઃખી થઈ જવાનું આ અમે ટકા કરી નીકળીએ તો કે દુઃખી થોડું થવાનું હોય મજા આવ્યા અમુક નહીં દાંતી ની જરૂર નહીં દી કાળા કરાવવા નહીં જો હમણાં જરાક વધી ગયા કથા તરત ફેરવી નાખજો માથે કુટું જ નહીં કઈ બહુ દુઃખી ન થવું કાગડો હંસને જોઈ ગયો કાગડો હંસને જોઈ ગયો હંસને જોઈને દુખી મળ્યો થવા કે માળું આને ભગવાને કેવું ધોળું રૂપ દીધું ને અમને હાવ કાળું મારે તો એક બાબત કેવી છે કાળું રૂપ જોઈને દુઃખી ન થવું એક ઓલું જીબ્રાનું બચ્ચું પપ્પાને કહેતું હતું પપ્પા આપણામાં કાળા પટ્ટા ભગવાને પાડ્યા બહુ ખોટું કર્યું કાળા પટ્ટા ન પાડ્યા હોત તો આપણે કેવા ધોળા લાગત એનો પપ્પો કે બટા જે કર્યું એ સારું જ કર્યું નહીતર બધાય આપણને ગધેડા જીબ્રાના કાળા પટ્ટા નીકળી જાય એટલે શું થાય ભાઈ એટલે જે દીધું એ સારું હોય એટલે કાગડો હંસનું રૂપ જોઈને દુખી મળ્યો થવા અને હંસને કહે છે કે ભાઈ આ દુનિયામાં તમારા જેવું કોઈ સુખી નહીં હંસ કે મને આદિ હુદી એમ હતું પણ જ્યારથી મેં પોપટને જોયો ને ત્યારથી મને એમ થયું કે મારે તો નકરો એક જ ધોળો રંગ અને પોપટને કેવો લાલ ને લીલો રંગ એની શોભા કેવી વધે મને એમ લાગ્યું પોપટ જેવું કોઈ સુખી નહીં એટલે કાગડો પોપટ પાસે ગયો પોપટને કહેશે કે તમે બહુ સુખી બબે રંગ તમને ભગવાને આપ્યા પોપટ કે મને આદ દીહો દીતો એમ જ હતું કે હું બહુ સુખી પણ જ્યારથી કે મેં મોર જોયો ને મને એમ થયું કે ભગવાન વિવિધ પ્રકારના કલર દીધા છે આના જેવો હું સુખી નહીં હું વાત પક્ષીની કરું છું બરાબર છે ને વાત પક્ષીની છે એટલે મોર જેવું કોઈ સુખી નહીં પોપટ કે છે એટલે કાગડો ઉડતો ઉડતો એક પ્રાણી સંગ્રહાલયમાં ગયો અને એમાં પક્ષીઓના ડિપાર્ટમેન્ટમાં એક પાંજરામાં મોરને પૂરેલો ત્યાં જઈ અને માણસો વહી ગયા એટલે કાગડાએ એટલું કીધું કે ભાઈ મને એવું લાગે છે કે તમારા જેવું આ દુનિયામાં કોઈ સુખી નહીં તમને કેવા ભગવાને રંગ વિવિધ પ્રકારના દીધા છે અને તેની મોર કહે છે એ રંગને લઈને તો આ જેલમાં ફસાણો મને તેમ એમ થાય કે આ દુનિયામાં સુખીમાં સુખી હોય તો કાગડું કોઈ દી પિંજરામાં સ્વામી વખતે સ્વામિનારાયણ ભગવાન વખતે આવ્યો હતો સુકાનંદ સ્વામીને કે સ્વામી ઘરે હતો ને તેથી તમારા સ્વપ્ન બહુ આવતા હતા ને એમ થતું હતું સ્વામી પાસે જાવ અને હવે અહીંયા આવ્યો શું એ કે ઘરવાળી ને સ્વપ્ન બહુ આવે શું કરું સ્વામી કે ઘરે જા ત્યાગી હોય એમ થાય ગ્રહસ્થાશ્રમમાં સુખ છે ગ્રહસ્થ હોય એમ થાય ત્યાગાશ્રમમાં ઘણા અમારી પાસે આવે મને કે તમે સુખી થઈ ગયા મેં ક્યાં ના પડી કને હજી ટકો પણ અહીંયા અહીંયા આવે ત્યાં પાંચ દીમાં એમ લાગે જ્ઞા સુખ આમાં કોઈ જગ્યાએ સુખ છે જ નહીં સુખ આપણી માન્યતામાં છે જે માણસ પોતે સમજણો હોય એને સુખ સુખ ને સુખ અને એટલા માટે જેને આત્મજ્ઞાન થાય જેને પરમાત્માનું જ્ઞાન થાય એને કોઈ દુઃખી ન કરી શકે કબીરદાસ બોલે કાલ રવિવાર છે થોડીક એક બે પંક્તિઓ આપણે સાંભળી લઈએ હે કુછેના

એક વાત સમજાય જાય ને કુછ લેના ને દેના મગન રેના આપણે બધા મહેમાન તરીકે આ દુનિયામાં આવ્યા છે ને એકદી દીજ આવવાનું છે જે મળ્યું ને એમાં મોજ માણવી બહુ દુઃખી થવું જ નહીં ચિંતામાં રહેવું જ નહીં હું થાય હું થાય કોમ્પિટિશન બિલકુલ છોડી દેવી યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસન મુક્ત થયા છે કેટલાય પરિવારોમાં એકતા વધી છે સમાજમાં પ્રભુ ભક્તિ દેશભક્તિ પિતૃ ભક્તિનો સંચાર થયો છે આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસારમાં તે તમારા જન્મદિવસ મેરેજ એનિવર્સરી પુણ્યતિથી અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક નવ્વાણું ઝીરો ચુમ્માલીસ સત્તર હજાર જય શ્રી સ્વામિનારાયણ જો તમને આ પસંદ આવે તો લાઈક કરો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા વિચાર લખી મોકલો સાથે સાથે આ વિડિયો તમારા મિત્રોને ફેસબુક વોટ્સઅપ માં શેર કરવાનું ભૂલતા નહીં અને વધુ વિડીયો માટે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન જરૂર ઓન કરજો